नमस्कार विद्यार्थी मित्रों, बालकृष्ण विद्यापीठ ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। हूँ निलेसड़िया, आज फरी बार आ गयो छु संबंध ने विधेय में। चैप्टर नंबर एक में दिक क्रियाओ माटे तटस्थ घटक शोधवानो छे। आपणे तो एनी रीते आपणे शीखी ली। तो तटस्थ घटक शोधवानी रीत आपणे आ रीते छे कि तमने कोई दिक क्रिया आपेली होय आ रीते ए क्रॉस ए थी ए। धारो के ई ए तटस्थ घटक से, ई ए हूँ से तटस्थ घटक से, तो पहलू काम तमारे हूँ करवानू से तो कि भाई ए स्टार ई बराबर ए नो उपयोग करी, नो उपयोग करी ई मेळवो, मेळवो शू ई मेळवो એટલે કે આનો ઉપયોગ કરીને। હવે ધારો કે મને ઈ બરાબર ઈ વન મળ્યો। હવે ઈ આપણો આ દીકરી હતી કે છે કે નહીં ચેક કરવું પડશે। ચેક કરવા માટે શું કરવાનું છે તમારે? તો કે ફરી વાર તમારે રકમમાં મૂકવાનું, જે આપેલે રકમ તમને આપેલી દાખલાની એને ફરી વાર મૂકવાનું। દાખલે કે આપણી રકમ આ છે, ચલો આ રકમ છે, એટલે સ્ટેપ ટુ એટલે અહીંયા એ સ્ટાર ઈ વન બરાબર એ મળવો જોઈએ। જો એ આવે તો તમારો જવાબ સાચો, નહીંતર ખોટો। ખ્યાલ આવ્યો? એટલે અહીંયા મૂકવાનો, જો એ મૂકવો જવાબ આવવો જોઈએ, એટલે કે એ મળવો જોઈએ જવાબ તમારે ત્યાં કોઈ પણ હોય। અને આ કોણ છે? તો કે એ બિલોંગ્સ ટુ, અહીંયા લખું, જ્યાં અહીંયા લખું કે એ બિલોંગ્સ ટુ એ છે, એટલે કે આમાંથી છે એ બિલોંગ્સ ટુ એ। ખ્યાલ આવ્યો? એ બિલોંગ્સ ટુ એ, જ્યાં એટલે કે આ સ્ટેપ, સિમ્પલ સ્ટેપ છે, યાદ રાખજો। ત્યાર પછી આપણે અનેક બે એક બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે મગજમાં બેસે, ધ્યાનથી જોઈ લો। ચલો તમારી પાસે એક એમસીક્યુ મેં લઈ લીધો છે કે ઝેડ બરાબર એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી માઇનસ બે દિક ક્રિયા માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે, એટલે આ ચાર ઓપ્શન આપેલા છે, તો આપણે આ રીતનો ઉપયોગ કરી। ધારો કે હવે જો એમસીક્યુ તમે રફલી ગણતરી કરો તો પણ ચાલે, પણ અત્યારે હું તમને સ્ટેપ વાઇઝ સમજાવું છું। ધારો કે ઈ એ તટસ્થ ઘટક છે, હવે અહીંયા એ સ્ટાર ઈ બરાબર એ લઈ લીધો। હવે ધ્યાન આપો, અહીંયા એ સ્ટાર બી છે આપણી પાસે, કોણ છે? એ સ્ટાર બી, એટલે બીની જગ્યાએ તમારું શું કોણ છે? ઈ, એટલે એ સ્ટાર ઈ બરાબર અહીંયા એ। ફરી વાર હવે અહીં ધ્યાન આપો તો કે એ પ્લસ ઈ માઇનસ બે બરાબર એ। ખ્યાલ આવ્યો? હવે આ ઈ એવું થાય, કેન્સલ થઈ જાય બંને બાજુથી, એટલે ઈ માઇનસ બે બરાબર ઝીરો, ઈ બરાબર બે। હવે ધ્યાન આપો, આ ઈને આપણે ક્યાં મૂકવાનું છે? તો કે અહીંયા, એટલે કે અહીંયા એ સ્ટાર ઈ બરાબર બે મળે, એટલે આપણે અહીંયા મૂકી દેવાનું એ સ્ટાર ટુ, હવે બરાબર એ આવવો જોઈએ। ચલો તો અહીંયા હવે એ પ્લસ બે માઇનસ બે, એટલે અહીં શું મળશે ધ્યાન આપો? અહીંયા તો કે આ બે બે કેન્સલ, એટલે જવાબ શું આવ્યો? એ, એટલે ધ્યાન આપો એ સ્ટાર ઈ વન બરાબર એ મળવો જોઈએ, એટલે કે મારે જો અહીં એ મળી ગયું, એટલે તેથી આપણે ફાઇનલ જવાબ ઈ બરાબર બે। આ હકીકત તો આ શું છે? ચકાસણી છે। કોણ છે? ચકાસણી, આ એટલો ભાગ છે, આ બાજુનો ભાગ છે, એ શું છે? ચકાસણી, સ્ટેપ ટુ છે એ ચકાસણી છે। ખ્યાલ આવ્યો? બાકી આપણે ઈ ટુ ઈ બરાબર તો બે અહીંથી જ મળી ગયા તટસ્થ ઘટક, પણ એ છે કે નહીં કન્ફર્મ કરવા માટે આપણે આ મેળવું। ખ્યાલ આવ્યો? ત્યાંથી જોઈ લો, અથવા તો બીજી રીતે કા પણ થાય, એ સ્ટાર ઈ અને ઈ સ્ટાર એ બરાબર એ આવવો જોઈએ। ખ્યાલ આવ્યો? એ જ આવવો જોઈએ ફરજિયાત, બીજું કંઈ ના આવવું જોઈએ, માત્ર શું મળવો જોઈએ? એ। ખ્યાલ આવ્યો? એ આપણા સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। ચલો તો આ જોઈ લો ત્યાંથી। ચલો તો આ બીજો એમસીક્યુ છે, અહીંયા આપણને આપેલું છે એ સ્ટાર બી બરાબર એ બી અપોન ટુ, દીકરિયા માટે તટસ્થ ઘટક શોધો, અને આ ઓપ્શન આપેલા છે। ચલો આપણે વ્યવસ્થિત આ સ્ટેપ વાઇઝ ગણતા જઈ, ફરી વાર અહીંયા એ સ્ટાર બી બરાબર એ બી બાય ટુ આપેલા છે, હવે શું કરવાનું છે? આપણે બી બરાબર ઈ લઈ લેવાનો, કારણ કે અહીંયા નો ઉપયોગ કરવાનો છે, એટલે અહીંયા એ સ્ટાર ઈ બરાબર એ ઈ બાય ટુ ધ્યાન આપો, અને આના બરાબર શું લઈ લેવાનું છે? આપણે એ લેવાનું છે, શું લેવાનું છે? એ અહીંયા
आ तो आपेलू है पण आना बराबर आपणे ए लेवन छे। हवे अहींया आ बी छे तो बी नी जगह आपणे शुं लेवानुं छे ई एटले ए ई ना छेदमां बी एटले अहींया ए आ ए तो आपणे लई ज लेवानुं छे आना प्रमाणे ए कैंसल એટલે અહીં ઈ બરાબર કોણ આવશે બે ઈ બરાબર બે અહીંયા પણ આપણે આગળના દાખલાને જેમ અહીંયા પણ બે મળ્યા હવે ચેક કરવાનું છે ચેક કરવા માટે શું કરવાનું છે તો કે આની અંદર આપણે ઈની જગ્યાએ શું મૂકવાનું છે બે અને એ આવવો જોઈએ એ સ્ટાર બે ચલો તો હવે એ ક્યાં મૂકવાનું છે તો કે એ ગુણ્યા બે છેદમાં બે એટલે કે આની અંદર કિંમત મૂકી એટલે બે બે કેન્સલ એટલે જવાબ કેટલો આવ્યો આપણને એ એટલે એ મળી ગયો એટલે તેથી આપણે ઈ બરાબર છે એ આપણો આન્સર થાય ઈ બરાબર બે એ આપણો ફાઇનલ આન્સર અહીંયા આપણને મળે છે પણ એનું આપણે વેરિફિકેશન કરવું પડે કે સાચો છે કે નહીં એ આપણે જોવું પડે તો જોઈ લો આપણે ઈ બરાબર બે એટલે આપણો ફાઇનલ આન્સર અહીંયા મેળવો આપણને એ આન્સર એટલે ધ્યાનથી જોઈ લો ચલો તો હવે ત્રીજો એમસીક્યુ અહીંયા શું કીધું આપણને કે ભાઈ અહીંયા એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી પ્લસ એ બી એ આપણે દીક્રિયા માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે તો હવે તો ડાયરેક્ટ જ આપણે મેથડ ખબર પડી ગઈ એટલે અહીંયા એ સ્ટાર ઈ બરાબર એ અહીં જ્યાં બી દેખાય ને ત્યાં શું મૂકવાનું છે આપણે ઈ મૂકી દેવાનો છે ચલો તો અહીંયા એ પ્લસ ઈ પ્લસ એ ઈ બરાબર એ એટલે એ કેન્સલ ચલો હવે અહીં સાદરૂપ આપીએ આમાંથી ઈ કોમન નીકળે ઈ એટલે વન પ્લસ એ બરાબર અહીંયા ઝીરો જતું રહ્યું એટલે ઝીરો એટલે અહીંયા ઈ બરાબર ઝીરો અથવા વન પ્લસ એ બરાબર ઝીરો પણ અહીંયા તો જો આપણે એમ કીધું ઝીરો લેવાનું ના પાડી છે એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે માત્ર ઈ બરાબર ઝીરો થાય હવે ઈ બરાબર ઝીરો છે કે નહીં ચેક કરવું પડશે તો ફરી વાર આપણે શું કરીએ તો કે આની અંદર મૂકી એ સ્ટાર ઝીરો બરાબર એ આવવો જોઈએ અહીંયા એ મળવો જોઈએ તો આની અંદર કિંમત મૂકી ફરી વાર એ પ્લસ ઝીરો પ્લસ એ ગુણ્યા ઝીરો એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા ઝીરો એટલે એ પ્લસ ઝીરો પ્લસ ઝીરો એટલે જવાબ શું મળશે મને માત્ર એ ખ્યાલ આવ્યો એટલે આપણે એ મળી ગયો હોય તેથી ફાઇનલ આન્સર આપણો ઈ બરાબર ઝીરો તેથી અહીંયા આપણો ઓપ્શન બી આવશે જોઈ લો ધ્યાનથી ચલો તો એમસીક્યુ નંબર ચાર આપણને કીધું ગણ ઝેડ પરની દીક્રિયા આપેલી છે વડે વ્યાખ્યાયિત છે તો વ્યાખ્યાયિત છે તો સોરી અહીંયા થોડીક ભૂલ છે મારી અહીંયા પ્લસ દસ છે અહીંયા પ્લસ દસ પ્લસ દસ એ પ્લસ બી પ્લસ દસ માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે અને ઓપ્શન ઝીરો માઇનસ પાંચ માઇનસ દસ અને એક આપેલા છે ચલો અને ટૂંકમાં દી ક્રિયા છે ઝેડ ક્રિયા પણ નહીં છે તો ફરી વાર આપણે આનો આ સ્ટેપ લઈ લઈએ એ સ્ટાર ઈ બરાબર એ લઈ લેવાનો હવે જ્યાં બી દેખાય ને એ મૂકી દો એ પ્લસ ઈ પ્લસ દસ બરાબર એ કેન્સલ એટલે ઈ બરાબર માઇનસ દસ ચલો ઈ બરાબર તો માઇનસ દસ મળી ગયા અહીં તો મળી જ ગયા પણ હવે કન્ફર્મ છે કે જોકે આપણે ચકાસણી કરી લેવી સારી કદાચ ઓપ્શન બદલે પણ કરો ચલો ધ્યાન આપો તો અહીંયા ફરી વાર શું કરવાનું છે આપણે તો કે અહીંયા એ સ્ટાર અહીંયા માઇનસ દસ હવે આની અંદર મૂકી તો કે અહીંયા એ પ્લસ પ્લસ એટલે અહીંયા માઇનસ દસ અને પ્લસ દસ એટલે અહીંયા એ માઇનસ દસ પ્લસ દસ એટલે અહીંયા એ એટલે એ આવી ગયો તેથી આપણે હવે ફાઇનલ થઈ ગયું કે ઈ બરાબર માઇનસ દસ જ છે ખ્યાલ આવ્યો એટલે આપણો આ ફાઇનલ આન્સર ખ્યાલ આવ્યો હવે ધ્યાન આપો અહીંયા આમાં જોઈએ તમે એ ન મળે તો તમારે લખી દેવાનું કે તટસ્થ ઘટક મળે નહીં અહીંયા આપણે જેમ એ મેળવો અને એ ના મળે તો તટસ્થ ઘટક મળે નહીં અથવા તો તમને અહીં કંઈક મળ્યું કે એ સ્ટાર ઈ અને ઈ સ્ટાર એની અંદર તમે કિંમત મૂકી અહીંયા કિંમત મૂકી દીધી ને એ તો આવતો જ નથી અહીં ઈ હાજર રહી જાય અહીં દાખલી કે હું એમ કહું કે અહીંયા ઈ બરાબર મને કંઈક મળ્યું બીજું અને અહીંયા ટૂંકમાં અહીં મને અહીં પાંચ મળ્યા મેં આની અંદર કિંમત મૂકી અને મને એ મળતો નથી એ આવતો નથી આપણે એનું જો એક એક્ઝામ્પલ લઈ લઈએ આગળ પહેલાં જોઈ લો જ્યાંથી સમજી લો ચાલ તો હજી એક દાખલો જોઈ લઈએ આપણે ફરી વાર તો અહીંયા આ સ્ટેપ લઈ લેવાનું છે તો કે એ સ્ટાર ઈ બરાબર એ હવે અહીં મૂકી દો ફરી વાર એ પ્લસ ઈ માઇનસ એ ઈ અને એનો સ્ક્વેર બરાબર એ એટલે એ કેન્સલ ત્યાં આપજો અહીંયા તો હવે અહીંયા શું કરશું આપણે ચેક કરી તો અહીંયા ઈ માઇનસ એ ઈ એટલે એ સ્ક્વેર અને અહીંયા ઈ સ્ક્વેર બરાબર અહીંયા શું મળ્યા મને
जीरो हवे शू कर सो अँ तो के ई वन माइनस ए स्क्वेर ई मिला बराबर जीरो हवे ई बराबर जीरो अथवा ध्यान आपो अँ वन माइनस ए स्क्वेर ई बराबर जीरो हवे शू करी आपणे तो के अँ बे शक्यता मिली पहले आपणे आ चेक करी लई आ मळे तो आने कई जरूर से नहीं आपणे चलो तो अँ पेलू करी आपणे तो के ए स्टार ई बराबर ए ई माइनस ए ई स्क्वेर अने अँ स्क्वेर ध्यान आपो हवे जो अँ ए तो आवतो ज नथी अँ ए आवतो नथी अथवा तो अँ ध्यान आपो फरी वार हवे आने उपयोग करिए तो अँ वन माइनस ए स्क्वेर ई बराबर जीरो एट अँ शू आवशे तो के ए स्क्वेर ई बराबर वन ए बराबर वन अपॉन ए स्क्वेर हवे आने चकासणी करी ई बराबर आपने मेळवी ई चेक करी चलो तो हवे हूँ काढ नाखू हवे आ तमने आवडी गयो छे अँ जो ई बराबर जीरो माटे मने सॉरी ई बराबर जीरो से सॉरी हो अँ मारी माय मिस्टेक चलो अपने आ चेक करी आपणे पहला आपणे आ चेक करी ई बराबर जीरो तो हवे अहीं मूकू ए स्टार जीरो एटले अहीं ए वत्ता जीरो माइनस ए गुण्या जीरो ने स्क्वेर एट अँ ध्यान आपो मने ए मिली गयु छे एटले अहीं आ जीरो एटले ए मिली गया छे एटले आपणे ई बराबर शुं मळे जीरो ख्याल आव्यो हवे आ चेक करी जोईए चलो ने मळे के नहीं तो अहीं फरी वार तो अहीं ए स्टार वन अपॉन ए स्क्वेर फरी वार ए प्लस वन अपॉन ए स्क्वेर अने अहीं અહીંયા કોણ આવશે તો કે ધ્યાન આપો એ ગુણ્યા વન અપોન એ સ્ક્વેર અને એનો સ્ક્વેર હવે ધ્યાન આપો અહીંયા આ એમ નામ આવી ગયું વન અપોન એ સ્ક્વેર હવે અહીંયા કોણ આવશે તો વન અપોન એ અને એનો સ્ક્વેર એટલે અહીંયા આ બે વયા જાય ધ્યાન આપો અહીંયા અંદર કારણ કે એસ એ વયા જાય એટલે વધે કોણ વન અપોન એટલે એનો સ્ક્વેર એટલે અહીંયા પણ એ આવી ગયું એટલે આપણે અહીં બે જવાબ મળ્યા પણ એ બરાબર વન અપોન એ સ્ક્વેર વન અપોન એ સ્ક્વેર તો જે ઓપ્શનમાં આપેલા હોય તો મારે લખવાના ખ્યાલ આવ્યો અહીં કારણ કે મેં માત્ર શોધ એવું કીધું તો તમારે અહીં બે જવાબ લખીને આવતા તો પણ ચાલે ખ્યાલ આવ્યો તો આ જોઈ લો અને એક હવે આપણે એક એવો દાખલો જોઈએ કે તટસ્થ ઘટક ન મળે એવો એક દાખલો આપણે જોઈ લઈએ તમને આઈડિયા આવે ચાલો એક હવે એક સિમ્પલ ઉદાહરણ છે એ તમારે ટેક્સ્ટ બુકનું જ છે દાખલા નંબર 10માંનો પહેલો હવે ધ્યાન આપો અહીંયા આપણે એનો તટસ્થ ઘટક શોધવો છે તો મેં પહેલાં કીધું એ પ્રમાણે એ સ્ટાર ઈ બરાબર શું લઈ લેવાનો એ લઈ લેવાનો હવે અહીંયા એ માઇનસ ઈ બરાબર એ હવે અહીં એ કેન્સલ એ બરાબર કેટલા આવે મારી પાસે ઝીરો મળે હવે ધ્યાન આપો તમે અહીંયા આની અંદર મૂકો એ સ્ટાર ઝીરો બરાબર શું આવશે તો ક્યાંય એ માઇનસ ઝીરો એટલે મને એ મળ્યા પણ હવે જો આ દાખલાનો તટસ્થ ઘટક તો મળતો જ નથી તો અહીંયા તમે જો લીમી મેથડ આપી ખોટી પડે તો એના માટે તમારે શું કરવાનું તમને જ્યાં મેળવી તો તમારે આ ચેક કરી લેવાનું એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવો જોઈએ ખ્યાલ આવ્યો હવે જો અહીંયા તો એ મેળવ્યો હવે આપણે આ ચેક કરી ઝીરો સ્ટાર એ બરાબર એ આવવો જોઈએ ચેક કરી તો અહીંયા ધ્યાન આપો આની અંદર મૂકો અહીંયા ઝીરો અને અહીંયા એ એટલે અહીંયા કોણ આવશે ધ્યાનથી જો ઝીરો અને અહીંયા એ એટલે અહીંયા શું મળે જો માઇનસ એ અહીંયા એ ને અહીં માઇનસ એ એટલે ટૂંકમાં અહીં આ શું મેળવું મને એ સ્ટાર ઈ નોટ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ખ્યાલ આવ્યું એટલે આ મેથડમાં આ પણ ચેક કરજો તમે કે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ આવવો જ જોઈએ આ પણ ચેક કરી લેજો ખ્યાલ આવ્યો નહીં તો તમે એટલે કરી ના છો તો તમારો દાખલો ખોટો પડશે ખ્યાલ આવ્યો એટલે ધ્યાનથી જોજો મેં જે મેથડ લખાય એમાં થોડુંક આ એડ પણ કરી દેજો ખ્યાલ આવ્યો તો અહીંયા તમારે લખી દેવાનું કે તટસ્થ ઘટક મળતો નથી તટસ્થ ઘટક મળતો નથી ખ્યાલ આવ્યો તો ધ્યાનથી જોઈ લો હજી એક આપણે લઈ લઈએ ચલો તો હજી એક તટસ્થ ઘટક ન મળે એવો એક દાખલો જોઈએ તો અહીંયા ફરીવાર આપણે એ સ્ટાર ઈ બરાબર એ એ પ્લસ એ ઈ બરાબર એ કેન્સલ એટલે એ ઈ બરાબર ઝીરો એટલે ઈ બરાબર મને કેટલા મળ્યા ઝીરો પણ આ ફાઇનલ છે કે નહીં ચકાસણી માટે તો આપણે મેં કીધું એ પ્રમાણે તમારે મેં ઓલી મેથડ કીધી એ પ્રમાણે અહીંયા એ સ્ટાર ઈ
અને ઈ સ્ટાર એ બરાબર મને એ મળવો જોઈએ એ. ચલો તો આની અંદર મૂકીએ આપણે તો કે એ સ્ટાર ઈ, હવે ઈ બરાબર મને ઝીરો મળી ગયો એટલે અહીં મૂકી, તો અહીંયા કોણ આવશે એ પ્લસ એ ગુણ્યા ઝીરો એટલે અહીંયા તો એ મળી ગયો. હવે આ ચેક કરીએ તો ઈ સ્ટાર એ બરાબર, ઈ સ્ટાર એ બરાબર શું આવશે તો કે અહીંયા ઈ બરાબર કેટલા હશે ઝીરો, ઝીરો સ્ટાર એ. તો હવે ફરી વાર શું કરશું અહીંયા ઝીરો સ્ટાર એ બરાબર એ પ્લસ, સોરી એ બરાબર કોણ છે, એ બરાબર અહીં ધ્યાન આપો એ બરાબર કોણ છે અહીંયા તો કે ઝીરો, અને બી બરાબર કોણ છે, બી બરાબર અહીંયા ઝીરો ગુણ્યા એ એટલે અહીંયા કોણ મેળવું ઝીરો. એટલે ધ્યાનથી જુઓ અહીંયા એ આવ્યો અને અહીંયા ઝીરો એટલે અહીં ડાયરેક્ટ લખો એ સ્ટાર ઈ નોટ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ, તેથી તટસ્થ ઘટક મળે નહીં. સમજાય છે? ટૂંકમાં તમને આ ઈ મેળવવાની મેથડ તો ખબર પડી જ ગઈ, અને છેલ્લે આ ચકાસણી કરી લેજો. ખ્યાલ આવ્યો? મેં બે ચકાસણી રીતે આપી તમને, પહેલાં ઈ મેળવવાની મેથડ તો સરખી છે પણ બીજી ચકાસણી સ્ટેપ ટુ અથવા આ મેથડ. ખ્યાલ આવ્યો? આ ચેક કરી લેવાનું, આ મેથડ રાખજો સ્ટેપ ટુમાં, આ જ મેથડ. સમજાય છે? તો જોઈ લો ધ્યાનથી. આ રીતે તમે બીજા દાખલા ટ્રાય કરજો. તમારે ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 10માં છે આ રીતનો દાખલો છે, આખો દાખલો આ રીતે ટ્રાય કરજો આ મેથડથી. થેન્ક યુ.